જંબુસર તાલુકાના અણખી ગામના બે સેવાભાવી ડોક્ટર કશ્યપ પટેલ તથા ધર્મેશ પટેલ દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાન લઈ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે તાલુકા પંચાયત સદસ્ય અને ગામ અગ્રણી નીતિનભાઈ પટેલ ઉર્ફ ભોલાભાઈની પ્રશંસનીય કામગીરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કંપનીઓના સહકારથી ગાંધી આશ્રમ ખાતે હોમ બેઝ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો. જંબુસર તાલુકાના અણખી ગામના બે સેવાભાવી ડોક્ટર કશ્યપ પટેલ તથા ધર્મેશ પટેલ દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે તાલુકા પંચાયત સદસ્ય અને ગામ અગ્રણી નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈની પ્રશંસ્ય કામગીરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કંપનીઓના સહકારથી ગાંધી આશ્રમ ખાતે હોમ બેઝ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો. પ્રારંભે જ 10 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવતા બંને ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. હાલ કોરોના મહામારીએ તાંડવ મચાવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ઘણા કેસો નોંધાયા છે. ખાનગી દવાખાનામાં પણ શરદી ખાંસી તાવના લક્ષણવાળા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કોવિડ દવાખાનામાં પણ જગ્યા નથી ત્યારે અણખી ગામના ઉત્સાહી સેવાભાવી તથા તાલુકા પંચાયત સદસ્ય નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલે ગામના જ સેવાભાવી ડોક્ટર ધર્મેશ પટેલ તથા કશ્યપ પટેલના સથવારે અણખી ગાંધી આશ્રમ ખાતે આજુબાજુના ગામની જનતાની ચિંતા કરી સેન્ટર શરૂ કરવાની તૈયારી બતાવી જરૂરી સાધન કાગળો તૈયાર કરી જિલ્લા વહીવટીતંત્ર પાસે મંજૂરી માગી હતી, જે અનુસંધાને ભરૂચ જિલ્લા તબીબી અધિકારીએ હોમ બેઝ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બાળ પથારીની મંજૂરી આપવામાં આવી હતી, જેનો આજરોજ ગાંધી આશ્રમ ખાતે ગામના બંને ડોક્ટરોએ દીપ પ્રાગટ્ય કરી તેમના હસ્તે રિબિન કાપી હોમ બેઝ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટરની શરૂઆત થતાં જ પ્રથમ દિવસે જ પ્રાથમિક લક્ષણો ધરાવતા 10 દર્દીઓને બંને ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરી હતી. મેડિકલ ચેકઅપ, ઓક્સિજન લેવલ સહિત જરૂરિયાતોને નાશ આપવામાં આવ્યો હતો. હું ડૉક્ટર ધર્મેશ પટેલ, અણખી ગામથી. આજે અમે કોવિડ સેન્ટરનું પ્રાથમિક ધોરણે સારવાર મળી રહે તે માટે બાળબેનની મંજૂરી અમારા ગામના જંબુસરના આગેવાન એવા ભોલાભાઈ તરફથી મળેલ ને અમે બે ડૉક્ટર કશ્યપ પટેલને અમે બે સહકાર આપવાનું દર્શાવેલ. આજથી અમે કોવિડ સેન્ટર ચાલુ કરેલ છે. આ અગાઉ પણ અમે આગલા જે કોવિડ વખત અમે ગામમાં ભોલાભાઈના સહયોગથી ટીપા આખા ગામમાં પ્રિવેન્ટિવ રીતે હોમિયોપેથિકના આપેલા ભોલાભાઈ તરફથી આજુબાજુના ગામોમાં શાકભાજીનું પણ વિતરણ આગળ કરાયેલું અને આ કોવિડ સેન્ટરમાં કંપનીઓના સહયોગથી અને ગામના યુવાનોના સહયોગથી આજે આપણે કોવિડ સેન્ટર તદ્દન મફત, જે આમ દર્દીઓ બહારના પૈસો ખર્ચી ના શકે તે આપણે એકદમ તદ્દન મફત રીતે આપણે સેવા પૂરી પાડવાના છે. બીજું કે આ મહામારીમાં જે ડર છે, અમે બે ડૉક્ટર દરેક પેશન્ટને અડીને વ્યવસ્થિત સારવાર આપીએ છીએ. ને જે મેન્ટલી તૂટેલા ને સાચો એમને પોઝિટિવ રિસ્પોન્સ આપીને પેશન્ટોને સારા કરીશું એવી આશા છે. જય હિન્દ. હું ડૉક્ટર કશ્યપ પટેલ, અણખી ગામના વતની છું અને અમારા કલીગ છે ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ. અને આ વખતે જ્યારે દેશભરમાં આજે COVID-19 જે મહામારી ચાલુ થઈ રહી છે એના અનુસંધાનમાં અમારા જે તાલુકા પંચાયતના સભ્ય અને અમારા ગામના યુવા આગેવાન નીતિનભાઈ પટેલ અને આજુબાજુના જે કંપની છે એના સહયોગથી અમે અમારા અણખી ગામના ગાંધી આશ્રમમાં હોમ બેઝ કોવિડ સેન્ટરની શરૂઆત આજથી કરી છે, જેના થકી એ જે બી જેટલા દર્દીઓ છે એમને પ્રાથમિક સારવાર માટે અહીંયા બધી ફેસિલિટી પૂરી અમારી રીતે જેટલું પડે એટલું ફેસિલિટી પૂરી પાડવાનો અમારો પ્રયત્ન અહીંયા છે. આજે જ્યારે પહેલો દિવસ છે ત્યારે પહેલા દિવસે જ અમારે 10 દર્દીઓને સેવા આપવાનો મને મોકો મળ્યો છે. આ જ વસ્તુ આગળ જતાં અમે બને એટલા આજુબાજુના ગામ કે જેટલા બને એટલા લોકોને સેવા આપી શકીએ એ અમારો પ્રયત્ન રહેશે. અને આશા છે કે અમારા જે સહયોગ અને અત્યારે અમારા યુવા અમારા ગામના યુવાનો અને અમારા ગામના સભ્યોનો અમારે પૂરેપૂરો સહયોગ છે એ સહયોગ આગળ જતાં પણ બન્યો રહે અને આ જ વસ્તુ અમે બને એટલું બધા રોગચાળો ફેલાવતો અટકાવી શકીએ અને બધાને સારવાર આપી શકીએ એવો અમારો પ્રયત્ન રહે ને એવું જ આપણે ભગવાનને આગળ પ્રાર્થના કે ભાઈ બને એટલો રોગચાળો કંટ્રોલમાં આવે અને બને એટલું વહેલું આ પરિસ્થિતિમાંથી આપણો દેશ બહાર આવે. જય હિન્દ. इस
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।